ઓખારણ શ્રી ગણેશજીની પ્રાર્થના. આશાવરી એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ શેવ. સિંદુરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર. આયુધ ફરશી કરી ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કર્મમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કર્મમાં ફરશી શોહીએ, ચોથે જપ માળ રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુસૂતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બેકર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પેલું શ્રી અંબાજીની પ્રાર્થના. આધ્યાશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કણાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જોમુખ શરના રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જુગદંબા, રહી નવ ખંડે વ્યાપી. મહા મોટા જડ મૂઢ હતા, માં તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આધ્યાશક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવકજન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસણી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસનને બેઠી જુગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. સોળ શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જનશિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુર દાસરે. કડવું બીજું શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. રાગ કેદારો. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામો, હું તો સકળ પદાર્થ પામો. વામુરે દુઃખ સકળ કલેવર તણારે. રાગ ઢાળ. દુઃખ સકળ વામુ કલેરવના, શૂણતા પાતક જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થતી મુકાય. તાવ તર્યો અંત કાર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે, કહો ને સુખજી ઓખાનો મહિમાય. કેવી રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ? પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવ સ્કંદ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પડછાયો કંસ. પછી પધાર્યા દ્વારકામાં, પરણ્યા છે બહુરાણી. સોળ સહસ્ત્ર સતરાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચી શુદ્ધ કશ્યપ કહીએ, હિરણ કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેની વહલા શ્રી ભગવત. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહલા શ્રી ભગવંત. પ્રહલાદ શુદ્ધ વિરેચન, બલિરાય તેનો તન. બલિતણો શુદ્ધ બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી, અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળ ને જગરાય. ત્રણ લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. ત્રીજું કડવું બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન.
રાય તપ કરવાને જાય એ તો આવ્યા મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જળ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે, રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે, મહાતપિયો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક સરૂર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે, કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો તેને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે, વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત શું શુલપાણી રે, દૂધ પાઈને ઉછેરીએ શાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠણ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધનધન રે, જે કોઈ ચઢાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાડ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે, નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર પર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આ તો શોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર એકો એવો કીજે રે, દસ સહસ્ત્ર હસ્તી તણુ બળ દેજો રે, અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે, કળવું ચોથું, બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો, વરદાન પામી વણ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, વાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય, કાઈન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીવતા સંચર્યા રાય બાણાસુર બળવંત, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોદરો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ, નારદ વાણી બોલ્યા તું શુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ, કડવું પાંચમું, બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો, કૈલાશ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા છે બહિવાય, જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગ્યા શું આવ્યો છો અંધતણો કુમાર, સહસ્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપ્યો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ફટભુંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે, કડવું છઠ્ઠું, શિવજીએ શાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ, તે તો તારા વણ કહે મે ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક,
તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય। જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોઝાર। ત્યારે તું એમ જાણજે રિપુ ઉત્પન્ન થયો શાર, વરદાન પામી વણ્યો બાણાસુર શોણિતપુરમાં જાય। એક સમે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન। અહો શિવજી કહો જન્મારો કેમ થાય, મારો નથી એકે બાળક તો કહો વલે શી થાય। મહારુદ વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન। વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય। શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ। દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ધડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટળપાની ટૂંકું અંગ સ્વરૂપ। ચતુર્ભુજનને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ઘૂઘર માળ। પહેલા કરમાં જળક મંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે કર જપ માળ। ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત। વામ અંગથી મેલ લઈને ઘડી બન્યાર ઘડી કન્યારૂપ, શોભા તેની શી વાત કહું શુકદેવ કહે શુણભૂત। સેન્થો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ। કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત, કંઠુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ। પરીક્ષિતને શુકદેવ કહે કુવારી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે। કડુશાત મુસીવજીએ ગણપતિજીનો શિરોચ્છેદ કર્યો, દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં। બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી ઓરે શિવજી પટ ભૂંડી ટેવ। વનવગડામાં ભમતા હિંડો માલે ઘેલો ધૂળ, આંક ધતુરો વિજયા ચાવો વાડ્યો આડો આંક। તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર। મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય। અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકારી નહીં હોય પૃથ્વીનો જો ભૂત। વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય। ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય। ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીશ, કોપ કરીને ત્રિશુળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ। માક્ષરવદ ચોથને દહાડે પુત્ર માર્યા તર્ત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશજી ચોથનું વ્રત। તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય। એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાશી ગઈ ઘરમાય। વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા મારે મુજને નાક્ષે મારી। મહાદેવજી ઘરમાં ગયા ને સબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન। વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંક ભાંગ ધતુરો જાઓ નફટ ભૂંડી ટેવ। નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરે માહે। છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું। મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ। વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ। ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી,
તારી પુત્રી તો નાશી ગઈ, તારા પુત્ર ને નાખ્યો મારે. અડુઆઠ હું ગણપતિ ના મૃત્યુ થી ઉમિયાજી એ કરેલ વિલાપ. વાડી વિના ઝૂરે વેલડી, વાછરુ વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મશાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે, હો ગણપતિ, બોલો હો બાળ, શિવ રે શાને માર્યો તન, હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ, તેની સંપત્તિ પરધેર જાય, હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માયા, હો ગણપતિ, તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ, પેલા નારદિયાનું કામ, હો ગણપતિ. એ જૂઠા બોલો છે એનું નામ, હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ. મેં માર્યા તમારો તન, હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દિન, હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકલ્યાથી પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો ગાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું ને, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કંભુ સ્થળ, વરવા એના દાંત, આગળ એને શુંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેળા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલ્યા, શું વાત રે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું, રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપના કર્યા જુહાર. રૂપ તો આવ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી છે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનો, ક્યાં કામનો ઉદય મિણકુંભ. એ બે વસ્તુ કશા ન કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર. અડવું દસમું, ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોડે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસે ઘીને ગોળ રે. કડવું અગિયારમું, ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બેચાર, ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યા. તે શુદ્ધ મને નવ કહી, તું માને તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય. જો દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અંટક. અપરાધ પાખે માત મારો, આવડો શો દંડ. ઉમિયા કહે, મેં શાપ દીધો, કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તાહરો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલૂણું ખાય. 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલૂણું ખાઈને અવની શુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખી સુદ તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગોરિય કરીને પુત્રી મહારી, પુરીશ મનની આસ. શુક્રદેવ કહે રાજા શુણો, અહીં થયો એક પ્રહાર. હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. વલણ
કહુ વિસ્તાર એનું, શુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોઝાર રે। કડવું બારમું, બાણાસુરને ચાંડાલણીએ વાંઝણિયાપણાનું ભાન કરાવ્યું। રાય બાણાસુરને બારણે વાડવા આવી રે ચંડાળ, નિત્યપણી રજ વાળીને કર્યું સાકમ માળ। રાય મેડીએથી હેઠે ઉતર્યા, થયો પ્રાતઃ કાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તેસાર। રાય બાણાસુર વળતો વદે, મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ। ત્યારે ચંડાલણી વળતી વદે, શોક સાંભળી તે રાય, તમો ઊંચ અમો નીચ છીએ, મુખ કેમ દેખાડાય। ત્યારે બાણાસુર વધતો વધે, સાંભળ રે ચંડાળી નાર, સારું રે બોલને કામિની, નહેતર મારું ઠાર। ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો તે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ। પ્રાતઃ કાળે જોઈને નહીં વાંઝ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી, સાંભળો રે રાજન। કડવુતેરમું, દસ પ્રકારના ચાંડલ ચાંડાલ। ચંડાળ તો કોઈ એક નથી રાય, દસ વિધના કહેવાય। પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરીનું નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દૂભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરમાયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કેતન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હવે પાર કિનાર, દસમો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ। કડવું ચૌદમું, શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે। બળિયો બાણાસુર રાય પુત્ર ભાગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, હજાર હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપોને આપો શિવજી પુત્ર એક તખેવ, ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા કર્મ તાણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર, તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તું જ ભાણમાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂતાળ, બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાત રે, પુત્ર વહાલો નથી માટે તું વાંઝ્યો રહેજે જન્મ શાત્રે। પંદરમું, ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ। ઉમિયા વાણી બોલ્યા, તું શું બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય। ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાણે વાંઝિયો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ, વર પામી વણ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહુ મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, સાણા જોશી તેડ્યા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર। ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વરશે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય, તે માટે તેડી પ્રધાન એણી પૂર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય। કડવું સોળમું, ચિત્રલેખાની ઉત્પત્તિ કથા। પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી,
ઓખાની ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામશા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા। शुकदेव कहे, सुन परीक्षित अभिमन्यु कुमार, प्रश्न ते पूछियो मने, संदेश खोलू निर्धार। एक वार देव पाताड़े नाठा बाणासुरना ताप थी, त्यारे वरुण केरा जगत मा कन्या प्रगटी आप थी। कन्या कहे, क्रिम प्रगट की थी, कहो अम सरखू काम। त्यारे देव कहे, दैत्य दुख दे छे बाणासुर जेनू नाम। कन्या कहे, दुख का घरो बाणासुर आवशे पाताड़, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ। ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘર, સાંકણી સગાઈએ સૂતા થઈને કરાવું પૂરની પેર। તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન। પ્રધાન કહે, સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુવરીનું દવતો ઉતરે શિરની ગાળ। ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન। પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાં। વાયુ દ્વારા તે રૂંધાય ને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાશ। તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન। માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણો ને ઉડી ચડું આકાશ। એટલું પ્રભુએ તેને પાંખી આપી, વર આપીને વળ્યા હરિ। પ્રધાન આવ્યો પુર વિશે, તું કૌભાંડે પુત્રી કરી, કુવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પીછે નહીં। શુકદેવ કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી। કડવું 17મું, ઓખાને ચિત્રલેખા મંદિર મળ્યામાં, ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ। બાળો અગ્નિ બધું વંદે દહે, છળ વડે પર્વત કોરાય, જો અબડા રૂઠી જે કરે દેવથી નડકડાય। મણીધર નારીને ઋષિકુળ, નદી નૃપને કમલા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ। નગર થકી કોઈ એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર। મરકત મણી મોતીએ જડ્યા, માહે પીરોજાના પાટ, વૈશાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ખાટ। દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય, 1,25,00,000 યોદ્ધા રખવાડે મેલ્યા છે રાજન। એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો 9 મીંચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચર પવન રે। શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ। ઘડી એકમાં લાવે શોભઠા, ઘડી ઓકમાં પાઠ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળ ખાટ। ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરીનો ઘોર, નાના વિધનું ગાણું ગાત મધુર નીકળે શોર। રમે જમે આનંદ કરે પહેલા મંગલ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે। કડવું 18મું, ઓખા ચિત્રલેખાની જુવાની જણાવે છે, જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબન્યાની જાય બની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ। બોલતી ઓખા વળતી વાણી, સાંભળ બેન ડી રેલો, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રેલો, મારા જોબનિયાનો લટકો દહાડા 4 રેલો, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રેલો। કડવું 19મું, કન્યા વિવાહનું ફળ,
પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય બે નવ, એમ કરતા વળી વચમાં આવી પડે કઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયારે આડો આંક, એમ કરતા વર્ષ જાયને બાર પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું વિષમું ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એની પેર બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય, તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ખેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય, વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું એકવીસમું ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે સભુ કે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોડીને ચૂંદડી રે, ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા દસ બાર રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું બાવીશું હારે બેની તારે વિછુવા, કરકંકણ મુદ્રિકા હાર, તે પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર, શેન્થો ટીલડી રાખડી નયને કાળજ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધી પડ્યો અવતાર, બાઈએ તોડી નાખ્યા હાર રે, આતું લે તારા શણગાર રે, તું તો નહીં પામો ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જો વાટડી રે. કડવું ત્રેવીસમું ઓખાની વિરહ વેદના. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોહિયા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મનીતિ છે, વિષ ઘોડી ઘોડી પીજે, આજ મારું ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાયજી, પિતા તો પ્રિંછે નહીં મારો કુવારો ભવ કેમ જાય રે, સાસરે નિત્ય જાઈને આવે સહિયર મુજને સમાડી છે, હું અપરાધણ હરખે પીડાણી આખે ભરું નિત્ય પાણી રે, એરે દુખે હું ડૂબડી મને અન્ન ઉદક નવ ભાવે જી, આ રૂડી સથ્યાએ સુતા નિંદ કઈ પેરે આવે રે, જળ વિનાની વેરડીને લૂંટ વિના એવું અન્ન રે, વરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધર રસ નવ ચાખ્યો રે, મરજાદા મારે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ન ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસું જી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય સરતું રે, બીજી વાત રુચિ નહીં મુજને ભરથાર ભોગમાં મંજી, આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે, વચન રસિક કહેતા તરણું ભાવે આવતે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર શાલે રે, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપે જી, બાંધો ગરી મારા કર્મ કરી સુડીએ ચઢાવી બાપ રે, મલકતે મુખે મધુર વચને મરજાદ નવ આણી જી, શાક પાક પિયુને નવ પીરસ્યા આધો પાલવ તાણી રે, અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેનજી, ગોપાળનું ગમતું થાશે મરડું મારું રહે નહીં રે.
કડવું 24 ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું કે કેમ કેરીને કાળું રે ગોરું જો, બેની લાંછન લાગે કુમળા જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની છોકર મતને કીજે જો, તારા બાપ થકી તો બીજે હો, તેનું દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું સૌને હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેની રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથે જો, તું તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ઢગલાન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખા જે વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ન અવિનવીને સુવે જો, માતા ઉમિયાની આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનું ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું ગોરિયમાની પૂજા. બાઈ તું એ કુવારી, હું એ કુવારી, સાંભળ સહિયર વાત, ગોરિયમાની પૂજા કરીએ જો પામીશું નાદ. કોણ માસે કોણ દહાડે ગોરિયમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય. ફાગણ વદી બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. સપ્યા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અરજી ચોખા ચોડે, પામે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું ગોરિયમા પાસે માંગણી. ગોરિયમા માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહામણી. ગોરિયમા માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ ઉલાવતી. ગોરિયમા માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજાધણી. ગોરિયમા માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોરિયમા માંગુ રે તમારી પાસ, અખંડ હેતા તણી ઘાટડી. ગોરિયમા માંગુ રે હું તો વારંવાર, ચાંદલો ચૂડોને રાખડી. ગોરિયમા માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું ઓખા ગોરિયમાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી, જુએ વાત બની વિપરીતી. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફું ડાધો વાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, હુલે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેની કહેતી રહે હતી જે નહીં ગોરિયમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાઈ રે. શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદારીઓ હું કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગા ધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો શિવ સુવે શમશાનમાં, ચોડે અંગે રાખ માગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે.
હું હિમાચળનો ભાણેજભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવજીની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા સોળ શણગાર, નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝુમડુંને વળી એક વડ હાર, જડાવ ચુડલો સુલતી દામણી દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ નેપુર વાજે ઘુઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પોરવ્યા પરોવ્યા મોતીની શેરો સોળ, દર્પણ લીધું હાથમાંને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અગાશીઓ શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગ પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્રકેરુ વિમાન ચાલે એવી છે શોભાઈ, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીની કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે શમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામી ભરથાર રે, કડું 29મું ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે, ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા ઝબોડી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડા પણ થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરુંને ન દીજે છે, માવીતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે, કડું 30મું ઓખા ગોરિયમાને ઠપકો દે છે, પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વરહું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર, ત્રણ વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતી નિરીશ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણ જે ત્રણ વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી તારે ત્રણ હથો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન શૂણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશી નો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણુ જીવન, તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, ત્રણ વાર તો પરણશે પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સથિયા પાથરીને શણગાર્યું ભાવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુ એન આવ્યો હજુ એન આવ્યો પ્રાણ તણો જીવન, પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વા વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા મીણ નહીં ઉઘાડું હઈડે છે મને ધીર, વીણા લીધી હાથ માને ગીત મધુરા ગાય, ચેન કાઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ દોડ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેવો સ્તંભ જ એક,
તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે, ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાઓ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વર ને પાર્વતીએ ગગનને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કરે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, કામશી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર, મધ્ય રાત તો વહી ગઈ ને મિંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરોણ્યો પ્રધ્યુ મનનો તન, કડવું 31મું ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર, સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખડકે મીંઢણ ચૂડી રે, સ્વપ્નાંતરમાં આખો દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી ખાશે અડગું રે, જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ તે માગ રે, ઓખા ભરરે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાણી, ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિષ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કર્મની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિશાવી, મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર,